जीओ आया जो आया समाधि वाला बैठा से एटले दरेक समाधि वाला बधा आया छे आ दादा मेकरण नी जगह में दाडो आव्यो छे कच्छ माथी ताळियों थी वधाओ એ તમારા મોબાઈલ ની અંદર જે કંપની નું કાર્ડ હશે ને ઈ ટાવર પકડાય. તમારા મોબાઈલ ની અંદર આઈડિયા નું કાર્ડ હોય ને બીએસએનએલ હેઠે ઉભા રહ્યો તો એમાં કઈ કવરેજ આવે નહીં. એટલે આમાં જેટલા જેટલા સવારામ બાપા ના કવરેજ વાળા હતા ને એ બધા અહીંયા કવરેજ પોતાના ટાવર માં આવી ગયા. પછી કોકની બેટરી ડાઉન હોય તો આપણે શું કરી લઈ. એટલે આ બધું મેં કીધું એમ કે આપણે અહીંયા આનંદ કરવાનો. પૂજ્ય રામદાસ બાપુએ ગણપતિ વંદના કરી અને પછી રામદેવજી મહારાજને યાદ કર્યા અને અહીંયા રામદેવજી મહારાજની હાજરી આપણે જોઈ હાજરા હજુર હતી. આપણે ઘણા એમ કે ભાગ્ય બિના નર પાવત નાહી. આ મુદ્દો જૂનો થઈ ગયો. ભાગ્ય પોતે બનાવો. ભાગ્ય પોતાને જ બનાવવું હોય. કંપની વાળા તમને ગાડી આપી દે કોઈ પણ કંપનીની, તમારી પાસે મર્સિડીઝ હોય કે બીએમડબલ્યુ હોય કે મારી જેવા પાસે ઇનોવા હોય, એ કંપની વાળા આપણને શોરૂમ માંથી ગાડી આપી દે અને પછી આપણે રોડ હેઠા ઉતરી જાય ને પછી એમ કે કંપની વાળાએ ગાડીઓ જ આવી બનાવી. કંપની વાળાનો જરાય દોષ નથી. આ કંપની વાળાએ માણસના પેટના કરીને આ ધરતી ઉપર મોકલી દીધા છે. હવે ભાગ આપણે બનાવવાનું કોના કવરેજમાં રહેવું એના ઉપર આધાર. એને આપણે ભાગ્ય તો બનાવી દીધું, માણસ બનાવી નાખ્યા. પછી કઈ હારવાર રે ભગવાન. એકચ્યુઅલી બેટા તું અહીંયા ના રે ના. એટલે વાત એ કરતો હતો કે ત્રેતા યુગમાં ભગવાન રામે જન્મ લીધો, રામનો યુગ હતો. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણે જન્મ લીધો અને કલિકાળમાં 1250 વર્ષ પહેલા રણુજાના રાજા રામદેવજી મહારાજે એમ કહેવાય કે આ ધરતી ઉપર પગ મૂક્યા. અને હાલનો જે અવતાર આપણે એમ કહીએ કે અત્યારે કોનો અવતાર, અત્યારે નામનો અવતાર. નામ સમોવડ કો નહીં, કલયુગ કેવલ નામ આધાર. અત્યારે જેના નામ છે એનો અહીંયા અવતાર છે. કોઈ પણ તમે કોને બોલાવી શકો જેનું નામ છે એને. રાજકીય ક્ષેત્રમાં જેનું નામ હોય એને આપણે બોલાવી, ધર્મ ક્ષેત્રમાં જેનું કંઈક નામ હોય એને બોલાવી, કલા ક્ષેત્રમાં કોકનું કંઈક નામ હોય એને બોલાવી, આ સાઉન્ડવાળામાં કોકનું કંઈક નામ હોય એને બોલાવી. અરે છોડો, નામવાળો કોઈક ઓફિસરે આપણા વિસ્તારમાં આવી ગયો ને પીએસઆઈ તરીકે તો સાહેબ આખો એરિયો સુધરી જતો હોય. આ કલયુગ નામનો છે. એટલે બરોબર નામ બનાવો ટનાટન. અને આપણી કરતા તો બહેનોની સંખ્યા જો કે વધારે છે, બહેનો જેટલું ભજન કરે ને એટલું આપણે કોઈ કરતા નથી. હા બહેનો આગળ છે. અને એમાંય જે બહેનો ભેગા થઈ જાય ને જે અમુક વાત કરે ને ત્યારે આપણને ગળાએથી ઉતરે કે ઓહો આપણી વેલ્યુ અહીંયા ઠેઠ છે. બાપુ બહેનો જો બેસી જાય ને આમ આમ હાથ થઈ જાય, અહીંયા આંગળી આવી જાય ત્યારે માનો એની કંઈક બોલવાની સાફ અહીંયા હોય, અહીંયા હાથ આવી જાય. એને અને જે પછી જે બેનું વાતો કરે અને બેનું ભેગા થઈ જાય ને આમ કરીને બેહે ને પછી જે વાત કરે કહીએ છીએ, એમાં એક વાત તો એ કીધા વગર રહે જ નહીં. એ વાત કહીએ છીએ, એક વાત તો એ કહે જ તે, એક વાત તો એ ભાઈ કહે જ. શું કહે ખબર? તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં. વાત એ હાશી. હા હું તમારી ભેગો છું, હું ભાઈમાં છું ભાઈ. હા યાર હું તમારી ભેગો છું ને માવુની વાત સાચી સાંભળવી પડે. અને પછી હું કે ખબર, એ તો હું આવી ને પછી તાર ભાઈ ને બધું સારું થયું. અને વાત એ હશે આપણે પુરુષમાં બુદ્ધિ છે જ નહીં, આપણે ભેગા છે. બુદ્ધિ હોય તો આ ધંધો કરીએ, ઘોડે ચડીને જઈએ ની છે જ નહીં બુદ્ધિ આપણામાં. પુરુષમાં બુદ્ધિ છે જ નહીં, બહેનોમાં બુદ્ધિ છે ભાઈ. એટલું નહીં પણ મેં તો એવું આપણે બધાએ સાંભળ્યું છે કે બહેનોની બુદ્ધિ પામીએ હોય એનો અર્થ હું એમ કહું કે હા આ દેશની જગદંબાને મગજમાં અહીંયા માથામાં જ બુદ્ધિ હોય એટલી નહીં, એના પગની પાનીએ પણ બુદ્ધિ હોય. શું કામ? કે ડગલું ભરતા પહેલા હાથ વાર વિચાર કરી લે કે મારા અહીંયા ડગલું ભરાય કે મારા અહીંયા ડગલું ન ભરાય. અને આપણે નરાતળ એકદમ બુદ્ધિ નોન બુદ્ધિ. અરે નિરંજન દાદા પધારો, મોટા વાળો હોય એ બધા બુદ્ધિ વાળા ખરા. હા જો આ મુક્તા માને મોટા વાળ શું કામ? બુદ્ધિ હંગરવા માટે જોવે. આપણે પુરુષોને લગભગ બહુ હોય ને હોય તો પછી ટાલ્યું મળે થવા. શું કામ? બુદ્ધિનો મુદ્દો જ નથી.
હા પણ એનો અર્થ હું એમ કહું છું કે એટલા બધા ભાઈઓ બેઠા આગળ બહાર નીકળું તો આડા ફરે કે માય ભાઈ આપણી ભેગો રહીને તું આ ધંધા શું કરો છો. આપણે છે ને એક એ અંદર કી બાત હે, કોઈ દી કહેવાય નહીં પણ પીપળીમાં કંઈ વાંધો નહીં. આપણે શું છે રામદાસ બાપુ, આપણે બુદ્ધિ નહીં પણ દિલવાળા ખરા. આપણે આપણે પુરુષ છે ને પ્રેમાળ છીએ, ગમે ત્યાં દિલ લગાડી બેઠા હોય. કોકે ખોટું ખોટું દાંત કાઢાય તે શારદી ગાડી ન્યાલી જ હાલે, તારી માં ગાંડી છે. આ મૂળ મુદ્દો મારો એટલો છે કે એ બુદ્ધિ ગણો કે પ્રેમ ગણો, એ તમામ વૃદ્ધિ, બુદ્ધિની વૃદ્ધિ કે પ્રેમની વૃદ્ધિ, ભાવની વૃદ્ધિ, જે કાંઈ થતી હોય એ તમારા સદગુરુની કૃપા હોય તો જ પરિવાર સાથે પ્રેમ વધે, પરિવાર સાથે ભાવ વધે. અહીંયા પીપળીમાં આપણે આવી જઈએ અથવા તો કોઈ સંતના ચરણમાં તમે મસ્તક ઝુકાવી ગયો, હમણાં જ પૂંજ બાપુએ કીધું એમ, તો કોઈ એવું માનતા હોય કે અહીંયા પગે લાગીએ એટલે કરોડપતિ થઈ જાય, એ ગણતરીથી આવતા હોય તો કોઈ સંત પાસે ના આવતા. કરોડપતિ તમારે થવું હોય તો કોઈ પણ બિઝનેસમેન હોય એની પાસે તમે વયા જાજો, પણ તમારી પાસે જે સંપત્તિ છે એને તમારે જો પવિત્ર કરવી હોય અને તમારા પરિવારમાં તમારે હંપ જોતો હોય તો આવા સંતોના ચરણે આવજો, જેથી કરીને ત્યાં એ સંભાળે છે ભલામાં. અને હું તો એટલું કહું, કાંઈ ના કરો તો કાંઈ નહીં, પણ સંતે જે આપેલી કાંઈ ભજન હોય, અરે તમારા ઘરમાં રામાયણ, તમારા ઘરમાં ગીતાજી, તમારા ઘરની અંદર ભાગવત, કદાચ કાંઈ ને રાખે કહો સાહેબ, સાતી ઠોકીને કહું કે આવા સવારામ બાપાના જેવાના ભજનોના ભજન લખેલી ચોપડી તમારા ઘરમાં પડી છે ને, એક તમે મચ્છરબત્તી કરો અને જો એ તમારા ઘરમાં મચરું ન ગળી શકતું હોય તો સાતી ઠોકીને ભરોસા સાથે કહું કે આવા સંતોના ભજનનું પુસ્તક તમારા ઘરમાં પીડ્યું હોય ને તો કળિયુગના બાપની તેવડ નથી તમારા ઘરમાં ગળી શકે ભલામાં. હે એટલે જીવનમાં જરૂરી છે, એટલે સંતો જરૂરી. સંતો શું કરે ભાઈ, રાજા ભોજને એકવાર કવિ કાલિદાસે પ્રશ્ન કર્યો, રાજા ભોજે કવિ કાલિદાસને એટલું જ કીધું કે કાલિદાસ આ બધા સદગુરુ સદગુરુ અથવા તો એનો ઈષ્ટદેવ જે કઈ હોય એનું રટણ કર્યા કરે તો એનાથી શું થાય, એનાથી થાય શું, શું ફાયદો થાય. એટલે કવિ કાલિદાસે કીધું, મહારાજ માફ કરજો, આ તમારો પ્રશ્ન છે ને એ મારા લેવલનો નથી, આ પ્રશ્નનો જવાબ તો અમારો ગામડાનો એક ગાયું ચારનારો ગોવાળ જવાબ દઈએ કે આયે રબારી ભરવાડનો દીકરો કોઈ પણ ઢોર ચારતો હોય એને આના જવાબની ખબર પડે, તક તો બોલાવો એક ગોવાળને. અને કવિ કાલિદાસે માણસોને મોકલ્યા અને એક આપણો માલધારી ભાઈ છે કોઈ ગાવું ચારતો હતો, ઢોર ચારતો હતો, ન્યાજીને કીધું કે એ ગોવાળ હા શું છે બોલો, રાજા ભોજ બોલાવે, તક ઈ કેવું હોય, તક એવું હોય ત્યાં આવો પેલા. આવ્યા ખંભે લાકડીને રાજા ભોજની કચેરીમાં, ભાઈ એ ભોજ બાપુ રામ રામ, આવો ગોવાળભાઈ હવે હા બોલજો સાહેબ, શું બાપુ મને બોલાવ્યો છે, કે રાજા ભોજ કહે છે કે મારે કામ એટલું છે ગોવાળ, આ બધા ભગવાન ભગવાન કર્યા કરે, તમે ઠાકર ઠાકર કર્યા કરો, રામદેવ રામદેવ કર્યા કરે માણસો, એનાથી શું થાય, એનાથી ફાયદો શું. એટલે ગોવાળ દાંત હસતા હસતા એટલું કીધું કે મહારાજ માફ કરજો કે આ તમે વિદ્યાર્થી બનીને પૂછો છો કે શિક્ષક બનીને પૂછો છો. એટલે રાજા ભોજ કે વળી વિદ્યાર્થીને શિક્ષક, હા મહારાજ ઓલરેડી તમારી પાસે જવાબ પડ્યો હોય અને તમે બીજાને પ્રશ્ન પૂછતા હો એ શિક્ષક બનીને પૂછો છો અને કમ્પ્લીટલી તમને જવાબ આવડતો જ નથી, જાણવાની આકાંક્ષા તમને જાગી હોય એ વિદ્યાર્થીથી પૂછો છો. એટલે રાજા ભોજે કીધું મને ખબર નથી એટલે પૂછું છું, એટલે મતલબ વિદ્યાર્થીથી પૂછો છો ને, હા તો વિદ્યાર્થી એટલી ઊંચાઈ ન હોય. આવ્યો રાજો ભોજ હેઠો, બાપ દાદાનું 32 પગથિયાનું સિંહાસન હતું એ કાટ કાટ કરતા રાજા ભોજ ઉતરી ગયા અને પછી કીધું કે લ્યો ગોવાળ, તક હવે તમારે મારી પાસેથી જાણવું છે ને, તક હા તક સમકક્ષ ન જાણી શકાય, તક તો પધારો ગાદીએ. ગોવાળ ગાદીએ બેઠી ગયો એટલે રાજા ભોજે કાયદેસર એની પાક ઉતારવી પડે, સિંહાસનને માન આપવું પડે, એટલે રાજા ભોજે પાગ ઉતારી નાખી અને ઓલા ભાઈને પહેરાવી દીધી, કારણ કે ગાદીએ ઉઘાડા મોઢે માથે બેહવા ન દેવાય. એક ગોવાળની માથે રાજા ભોજની પાગ આવી એટલે રાજા ભોજે પગ, ગોવાળે પગ ઉપર પગ ચડાવીને એટલું કીધું કે લ્યો ભોજભાઈ શું પ્રશ્ન છે તમારો, શબ્દ પકડજો, ગોવાળ હવે કહે છે કે લ્યો ભોજ, ભોજભાઈ શું તમારો પ્રશ્ન છે,
એટલે ગાદી ઉપર બેઠેલા આવી જાય. ભોજભાઈ કીધું એટલે ભોજ રાજાને ખબર પડી ગઈ કે હું હવે રાજા નથી, રાજા ઈ છે. એટલે તરત હાથ જોડ્યા કે મહારાજ આ બધા ભગવાન ભગવાન કર્યા કરે છે, સદગુરુ સદગુરુ કર્યા કરે છે, એનાથી શું થાય? ત્યારે ગોવાળે ટૂંકું જ કીધું કે આ થાય. હે મહારાજ ભોજ, તારી ગાદી ઉપર બેસવા માટે કઈક ના માથા વાટવા પડે. એક ક્ષણ વાર ની અંદર એક ગાયું ચાલનારો માણસ જો ગાદી પ્રાપ્ત કરી શકતો હોય અને ગાદીએ બેઠેલો હોય એને નીચે ઉતારી શકતો હોય તો કેવલ ને કેવલ સદગુરુ ની કૃપા થાય તો થાય, નિતરા ન થાય. તમારું ભજન શું છે સાહેબ? એટલે સવારામ બાપા એમ કહે છે કે જેની પાસે ભજન હશે, જેને ભજન ને ભરોસે રહેજો, એને ભરોસો. એટલે છોકરાને એક 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 વસ્તુ કૂવામાં પડી જાય છે, કિંમતી વસ્તુ છે, એટલે હવે નાલી કાચ લેવી કેમ? એટલે એક એક વડીલે એવું કર્યું, એના છોકરાના પગેર દોરડું બાંધ્યું અને ઊંધામાંથી છોકરાને જવા દીધો ને કીધું બેટા કૂવામાં પાણી હાવ થોડું હતું, ફૂટ બે ફૂટ સામું દેખાતું હતું. એટલે કીધું કે લે બેટા આ તું આ લઈને વી આવ્યો. એટલે દોરડા પગે બાંધીને છોકરાને જવા દીધો. છોકરો એ વસ્તુ લઈને બારો વી આવ્યો. પછી છોકરાને કોકે પૂછ્યું કે તને ડર નહોતો લાગ્યો કે શેનો? કે તું ઊંધામાંથી લટકતો હતો અને તને લઈને એમ તને એવું ન થયું કે દોરડું તૂટશે મુકાઈ જાહે? અને ત્યારે છોકરે જવાબ આપ્યો કે મારા ગામના કોઈએ દોરડું નહોતું પકડ્યું, મારા બાપે પકડ્યું હતું, એટલે મને ભરોસો હતો કે મારો બાપ આ દોરડું ન મૂકે. સાહેબ આ સવારામ બાપા કે રામદેવજી મહારાજ તો આપણો બાપ છે, એના ઉપર જો તમને ભરોસો હોય તો તમે ભલે ઊંધામાંથી લટકી જાઓ પણ ભરોસો જેને હશે એ ભરોસા વાળાને વાંધો નહીં આવે. એટલે આનંદમાં રહેવું જરૂરી છે, મોઢું સડાવવું જ નહીં જરાય. લહેર કરવાની લહેર, હાવ છૂટ પટે. હા હું તો આ યુવાનોને કહું છું ભાઈ આવા 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 ધામમાં આવો ને આ ધામની પ્રસાદી તમારા કોઠામાં પડી જાય ને તો માણસના પેટના આવતા કોઠો અભડાવતા નહીં. પછી પગે લાગીને કહું મારા બાપ નકર દોષ તમને આવશે. જેણે જેણે આ કોઠામાં પ્રસાદ લીધા છે અને એણે એણે જેણે જેણે કોઠા અભડાવ્યા છે ઈને જેવા તેવા ભોગવવા નથી પડતા મારા વાલા. અમે તો ચિંતા થાય છે આ મોબાઈલના બટકા આવ્યા પછી. કોઈની ટીકા નથી કરતો, માફ કરજો, પણ અત્યારે સમાજમાં એવા કેટલા છોકરા કે એનો બાપ એમ કે લાવ્યો તો બેટા મોબાઈલ જોવા દે તો ધડદીન ઘા કરીને મોબાઈલ આપે એવા કેટલા છોકરા. ઉભા રહ્યો ને બાપા લોક ખોલી દો, લોક ન ખોલતો અમુક વસ્તુ ડિલેટ મારતો હોય. અને પગે લાગીને અહીંયા પીપળીના પાદરમાં બેઠો છું, પીરના સાનિધ્યમાં બેઠો છું અને આપને પગે લાગીને કહું કે જે વસ્તુ તમારા હૃદય કે તમારા બોડીને ટચ થઈને રહી છે એ વસ્તુમાં તો કમસે કમ પવિત્ર વસ્તુ રાખો. આજ ક્યાં ભારત પહોંચ્યું છે? આવા સંતો એટલે એટલા માણસોને હરિહર કરાવે છે, એટલે એટલા માણસોને ભજન સંભળાવે છે, એટલે એટલા માણસોને ગળા ફાડી ફાડી અને એમ કે રામાયણ અને રામદેવજી મહારાજ જેવા નામ કે ભાઈ કે વાતોને આખ્યાનો આપણી એમ કે ભાઈ કાનમાં રેડે છે એને ભઠક ન લાગે એવું ન જીવાય, ધ્યાન રાખવું સાહેબ. આ મુસ્લિમ ભાઈઓના દીકરા કોઈ હોય સાહેબ આ જતવાડ છે આજુબાજુ, હવે કોક દી તમે એ બાજુ નીકળો, આપણે તમે આ બધા આ બાજુ રહ્યો છો, અમારી બાજુ પણ મુસલમાન ભાઈઓ છે, એને નમાઝનો ટાઈમ થાય સાહેબ તો ગમે એવડો છોકરો હશે ગમે એ વસ્તુ રેઢી મૂકી અને એની અજાનનો નામ ભૂંગળું વાગે સાહેબ ત્યાં મસ્જિદ ભેગો થઈ ગયો હોય અને આપણે નગારાને ઝાલરો વાગે અમુક અમુક ઓટલા પરિષદ બેઠી હોય એ ભૂંગળીઓ ઓલવીને ભાગે હાલો હાલો વાળું વખત થઈ ગયો, આ તારો બાપ વાળું વખતના અલારામ મૂક્યા નગારાને ઝાલરું નહીં. આ પીપળીમાં બેઠા છો ને એવી પ્રતિજ્ઞા લેજો કે હું મારા ગામમાં હાજર હશ તો એમ કે ભાઈ રામજીજી મહારાજનું મંદિર હોય કે ઠાકર મંદિર હોય કે શિવજીનું મંદિર હોય પણ હું ગામમાં હાજર હશ તો આરતી ટાણે 110% મારા ગામના મંદિરે જાય, મારા ગામનો એમ કે ભાઈ ઠાકર જે બેઠો છે રામદેવજી મહારાજ બેઠો છે અને તો જ બાપા પીપળીનો પ્રસાદ મારા તમારા જીવનમાં ઉગ્યો કહેવાય. આપણી બધાની ભક્તિ કેવી છે? શ્રાવણ મહિનો આવે એટલે ભોળાનાથ ઉપર ઘોડો થઈ જાય, દૂધ ને દહીં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ દેવ ઓમ ત્રમકમ જામાય સુગંધિ પુષ્ટિ વર્ધન ઉર્વાર રોગમય બદલા મુજ મોક્ષ મામ્રે તે આતે રુદ્ર શિવાતન ગોરા પાપ કા સંતિ આ જના સંત મયા કરી સિંધા પે યાક સિંહ ઓમ નમઃ મે સમીજાન નિર્વાણ રૂપમ વિભુ એ છોકરા સાન મનો બે જણ ઉપાડા હું લીધા હાવ નહીં. આ આ મારે તમારે આ સંતોની કૃપાથી આ મારે તમારે બધાને જીવનમાં લેવું જ પડશે. કોની તાકાત છે તમે કે આ આ એટલું એટલું માણસ જાય તમે જવો તો ખરા આ આ ભેગું કરી શકે? કોની તાકાત? આ ભજન જ ભેગું કરી શકે.
એ અત્યારે 21મી સદીમાં કિંમતીમાં કિંમતી કોઈ પાસે હોય તો સમય છે. અત્યારે એક પણ વ્યક્તિ નવરી નથી, સાંભળી લેજો. અને ત્રીજી વાત, પેલા હતું આ 100% મનોરંજન માટે કઈ નહોતું, રેડિયા સિવાય કઈ નહોતું. રેડિયા પંચાયતમાં એક હાથો હતો રેડિયો, એમાં ગાતા શરવણ કે જે કે હાજે આવતું તો આખું ગામ ત્યાં ભેગું થતું, કામે નહોતું, શેણ્યા કરતા આપણે એ કોક કોક, બાકી તો બીજાના શેણ્યા આપણે ડાયરેક્ટ લઈએ લેતા. આપણે હું હવે રાજ્ય આટો માલ લેવું ને લે, પણ એને બદલે અત્યારે તમે જુઓ તો કોઈ પાસે સમય નથી. એ કિંમતીમાં કિંમતી કોઈ પાસે અત્યારે વસ્તુ હોય તો એ સમય છે. એ કિંમતી સમયનું તમે જ્યાં બલિદાન આપો છો ને કેટલો ધર્મ ઉપર માણસોને ભરોસો આવેલી નજરું નાખીને જુઓ તો ખબર પડે મારા બાપ કેટલા ધર્મ ક્ષેત્ર ઉપર મને તમને ભરોસા હશે તો જ આવ્યા હશું ને મારા વાલા.